નમસ્તે ખેડૂત મિત્રો ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાવતે વાવાઝોડાના નુકસાનને લઈને આ વર્ષનું સૌથી મોટું એટલે કે પાંચસો કરોડ રૂપિયાનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ છે એ જાહેર કર્યું છે સાથે એમણે જણાવ્યું હતું કે આ વાવાઝોડાની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર જોવા મળે છે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત ભરૂચ અને નવસારી જિલ્લાની અંદર પણ વધારે નુકસાન આ વાવાઝોડાથી થયું છે એમણે જણાવ્યું છે કે આ જિલ્લા સહિતના ટોટલ છ્યાસી તાલુકાના ખેડૂતોને સહાય છે એ આપવામાં આવશે એક અઠવાડિયામાં અસરગ્રસ્ત ધરતીપુત્રોના ખાતામાં ડીબીટીથી સહાય છે એ જમા કરવામાં આવશે નુકસાનીનો સમગ્ર સર્વે આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે અને ત્યાર પછી ખેડૂતોના ખાતાની અંદર ડીબીટીના માધ્યમથી એટલે કે ડાયરેક્ટ ટુ બેંક ટ્રાન્સફરના માધ્યમથી એમના બેંક એકાઉન્ટની અંદર એક જ અઠવાડિયાની અંદર પૈસા છે એ જમા કરી દેવામાં આવશે ઉનાળુ પિયત પાકોને નુકસાન થયું હોય બાગાયતી પાકોને નુકસાન થયું હોય અથવા તો ફળ ઝાડ છે એ પડી ગયા હોય અને એની અંદર તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હશે તો રાજ્ય સરકાર છે એ મિત્રો સહાય આપશે ત્રણ કિસ્સાની અંદર અને તેત્રીસ ટકાથી વધારે નુકસાન હશે તો રાજ્ય સરકાર છે એ મિત્રો સહાય આપશે એમાં ખાસ કરીને બાગાયતી પાકોના ફળ અથવા તો ઝાડ મૂળ સહિત ઉખડી ગયા હોય તો એવા કિસ્સાની અંદર હેક્ટર દીઠ વધુમાં વધુ એક લાખ રૂપિયાની સહાય છે એ મિત્રો આપવામાં આવશે અને બે હેક્ટરની મર્યાદામાં આ સહાય છે એ આપવામાં આવશે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ખેડૂતોને હેક્ટર દીઠ એક લાખ રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે એટલે કે ખેડૂતોને સૌથી વધારે ઐતિહાસિક સહાય છે એ આ વાવાઝોડાને કારણે આપવામાં આવશે તો મિત્રો અહીંયા હેક્ટર દીઠ એક લાખ રૂપિયાની સહાય મળશે અને બે હેક્ટરની મર્યાદા છે એક હેક્ટર એટલે છ પોઈન્ટ પચીસ વીઘા જેવી જમીન થાય છે એટલે બાર વીઘા તમારે જમીન હોય અને એની અંદર ફળ અથવા તો ઝાડ છે એ જડમૂળમાંથી ઉખડી ગયા હોય નુકસાન થયું હોય તો તમને બે લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી ઝાડ ઊભા હોય પરંતુ પાક છે એ ખરી ગયો હોય તેવા કિસ્સામાં વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ત્રીસ હજાર રૂપિયાની સહાય છે એ રાજ્ય સરકાર આપશે એટલે કે મિત્રો એક હેક્ટર હોય તો તમને ત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે અને બે હેક્ટર જમીન હોય તો તમને સાઠ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે એટલે કે તમારે ઝાડ ઊભા હોય અને એનો પાક ખરી ગયો હોય એટલે કે આંબો હોય અને આંબાની બધી કેરી પડી ગઈ હોય તો એવા કિસ્સામાં તમને સાઠ હજાર રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે ત્યાર પછી ઉનાળુ કૃષિ પાકોના નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે એટલે કે મિત્રો ઉનાળું તમારે કૃષિ પાક હોય જેવા કે મગફળી હોય બાજરી હોય અને એની અંદર નુકસાન ગયું છે તો બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે એટલે કે તમારે છ પોઈન્ટ પંદર અથવા તો છ પોઈન્ટ પચીસ વીઘા જેટલી જમીન છે અને એની અંદર બાજરીમાં અથવા તો મગફળીની અંદર સંપૂર્ણ નુકસાન થયું છે તો તમને સરકાર છે એ વીસ હજાર રૂપિયા આપશે જો બે હેક્ટર સુધીની જમીન હશે તો તમને ચાલીસ હજાર રૂપિયા સુધીની સહાય છે એ મળવા પાત્ર રહેશે તો ગુજરાત સરકારે મિત્રો આ ગઈકાલે મોટી અને મહત્ત્વની જાહેરાત કરી છે ખેડૂતો માટે અને એમનો સર્વે છે એ પણ થોડા દિવસોની અંદર પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર આ સહાય છે એ જમા કરવામાં આવશે આઈ હોપ કે મિત્રો તમારા જિલ્લાની અંદર તમારા તાલુકાની અંદર આ સર્વેની પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ચૂકી હશે જો તમારે વધારે વાવાઝોડાને કારણે નુકસાન થયું છે તો તમારા ગામની અંદર તલાટી કમ મંત્રી હોય ગ્રામ સેવક હોય અથવા તો સરપંચ હોય એનો તમે કોન્ટેક કરી શકો છો અને સર્વે પણ કરાવી શકો છો આ પહેલાં પણ મિત્રો ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી હતી આ વાવાઝોડાને કારણે જે લોકોના મકાનો પડી ગયા છે ઝૂંપડાઓ પડી ગયા છે એમને પણ સહાય આપવામાં આવશે એની માટે પણ કેટેગરી છે એ બહાર પાડેલી છે કે જે વ્યક્તિનું મકાન છે એ સંપૂર્ણ નાશ થયેલું છે એમને પંચાણું હજાર અને સો રૂપિયાની સહાય આપવામાં આવશે અંશદ નુકસાન થયેલું છે મકાનો પડી ગયેલા છે એ લોકોને પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જે લોકોના ઝૂંપડા પડી ગયા છે અથવા તો દિવાલું પડી ગઈ છે એ લોકોને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે પશુ રાખવાની જગ્યા હોય ગમાણ હોય વાડા હોય એને નુકસાન થયું છે તો એ લોકોને પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને મિત્રો આની સર્વેની પ્રક્રિયા છે એ પણ ગુજરાતની અંદર ચાલુ હતી અને હજી ચાલુ છે તમે તમારા જિલ્લાની અંદર તાલુકાની અંદર છે એ સર્વે કરાવી શકો છો અહીંયા ખાસ કરીને માહિતી આપવાની મિત્રો કે હાલમાં ત્રણ ફોર્મ છે એ તમારા ગામની અંદર ભરાતા હશે એક છે બાગાયતી પાકને લઈને એટલે કે તમારા વાડીની અંદર બગીચાની અંદર નુકસાન થયું છે એમને લઈને ત્યાર પછી બીજું ફોર્મ છે મકાનોની અંદર ઝૂંપડાની અંદર નુકસાન થયું છે એમને લઈને એમનો સર્વે છે એ પણ અલગ લોકો કરશે બાગાયતી પાકનો સર્વે છે એ પણ અલગ કરશે અને એક ફોર્મ હશે મિત્રો કે તમારી ઘર વખરી છે એની ખરીદવા માટે સરકાર અમુક ટકા પૈસા આપશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એસડીઆરએફના જે ધારાધોરણો છે એ અંતર્ગત તમને બાળકોને સાઠ રૂપિયા અને મોટા લોકો હોય તો એમને સો રૂપિયાની મજૂરી ટાઈપે પૈસા છે એ આપવાના છે તમારા ઘરની અંદર કેટલા લોકો છે એને આધારે રેશન કાર્ડની અંદર કેટલા નામ છે એને આધારે તમને સહાય મળશે તો હાલમાં મિત્રો ત્રણ ફોર્મ છે એ ભરાઈ રહ્યા છે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તમારે શેની અંદર નુકસાન થયું છે એને આધારે ફોર્મ ભરવાનું છે એમાં ઘર વખરીની સામાન ખરીદવા માટેનું ફોર્મ છે એ તો બધા લોકો જેમને નુકસાન થયું છે અને જે મજૂરી માટે નથી જઈ જઈ શક્યા એ લોકોએ તો ભરી જ દેવાનું છે રેશન કાર્ડ ઉપર અને ત્યાર પછી મકાન અથવા તો ઝૂંપડાઓ તૂટી ગયા હોય તો એ લોકોએ ફોર્મ ભરી દેવાનું છે અને બાગાયતી પાકની અંદર નુકસાન થયું છે તો એ લોકોએ પણ ફોર્મ ભરી દેવાનું છે ખાસ કરીને ગુજરાતના જે આ જિલ્લાઓ છે એની અંદર તો એ લોકોએ ફોર્મ ભરવાનું જ છે અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત ભરૂચ છે નવસારી છે આ લોકોએ ફોર્મ ભરવાના છે અને એ સિવાયના બીજા તાલુકા અને જિલ્લાઓ છે કે જેની અંદર પણ નુકસાન થયેલું છે એ લોકોએ પણ વહેલી તકે ફોર્મ છે એ ભરી દેવાના છે તો જ તમારા ખાતાની અંદર પૈસા છે એ આવશે અને મિત્રો આ ત્રણેય ફોર્મની અંદર તમારે જરૂરી ડોક્યુમેન્ટ શું જોશે તો એક આધાર કાર્ડ જોશે ત્યાર પછી બેન્કની ડિટેલ જોશે એટલે કે બેંક પાસબુકની ડિટેલ જોશે અને એક રેશન કાર્ડ જોશે માત્રને માત્ર ત્રણ ડોક્યુમેન્ટ જોશે અને ત્યાર પછી તમારું મકાન પડી ગયું હોય અથવા તો તમારા બાગાયતી પાકની અંદર નુકસાન થયું હોય તો એ નુકસાનીના ફોટા છે એ તમારે પાડી લેવાના છે અને એ ફોટા પાડી અને કાઢી અને પછી તમારે એ ફોર્મ સાથે જોઈન્ટ કરવાના છે અને સિવિલ સિવિલ ઇન્જિનિયર હશે અથવા તો બીજા લોકો હશે એ ફોટાને આધારે સર્વે કરશે અને તમારા જે વિસ્તાર હશે એની અંદર પણ એ લોકો આવ્યા હશે તો એ બંનેનો સર્વે જોઈ અને ત્યાર પછી સહાય છે અને તમને કયા કેટેગરીની અંદર નાખવા એ નક્કી કરી અને સહાય આપશે ઓકે તો ખાસ કરીને બને એટલો આ વિડીયોને શેર કરજો બીજી કઈ માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટ કરી દેજો વધારે માહિતી માટે એક વિડીયો હજી પણ અપલોડ કરી કેમ કે ઘણા બધા લોકો છે એ કન્ફ્યુઝ છે કે કઈ જગ્યાએ કયું ફોર્મ ભરવાનું છે અમુક લોકોએ એક ફોર્મ ભરી દીધું એટલે રાજી છે પરંતુ હાલમાં ત્રણ ફોર્મ છે એ ભરાઈ રહ્યા છે તમારે જે નુકસાની છે એ અંતર્ગત તમારે ફોર્મ ભરવાનું છે તો મિત્રો વિડીયોને બને એટલો તમારા ફેસબુક ગ્રુપની અંદર વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરજો આવજો જય જવાન જય કિસાન